दिवाळीनो तहेवार नजीक छे त्यारे अमदावादमां बजारमां भारे भीड जोवा मळी हती। कोरोना महामारी वच्चे बजारमां लोकोनी भारे भीड जोवा मळता तंत्र चोंकी गयुं छे। लोको सोशियल डिस्टन्स अने मास्क वगर फरता जोवा मळता कोरोनाना केसमां वधारो थवानी शक्यता छे। अमदावाद शहेरमां दिवाळीना हवे गणतरीना ज दिवसो बाकी रह्या छे त्यारे अमदावादवासीओ दिवाळी उजवा माटे खरीदी करवा लागी गया छे। आ दरमियान अमदावादवासीओ माटे लाल दरवाजा सौथी मोटुं खरीदवानुं स्थळ छे। मोटी संख्यामां लोको पोताना परिवारनी साथे खरीदी करी रह्या छे। अहीं तमाम प्रकारनी वस्तुओ मळती होवाथी लोकोने मॉल जेटलुं ज सरळ पड़े छे, माटे सामान्य वर्गना लोको मध्यम वर्गना लोको अहींथी खरीदी करे छे। एक बाजु दिवाळीनो त्यौहार छे तो बीजी बाजु कोरोनानो डर। आटली मोटी संख्यामां लोको ज्यारे एकत्र थया छे ज्यारे कोरोना संक्रमण वधी शके छे। घणा बधा लोको मास्क वगर ना दिखाई रह्या छे तो घणा बधा लोको टोळे वळीने खरीदी करी रह्या छे। મેડમ આ બાબતમાં અમે એ જ કહેવા માંગીશું કે અત્યારે 4-6 મહિનાથી લોકડાઉન હતું, લોકડાઉન પછી અત્યારે પેલો એવો તહેવાર છે દિવાળીનો, અને દિવાળીના તહેવારની અંદર પબ્લિક એટલી અત્યારે હદે એ થઈ ગઈ છે કે બધી બહાર નીકળી ગઈ છે। અમે લોકો અહીંયા ધંધો કરવાવાળા વેપારી, અમે અહીંયા બીજું સોશિયલ ડિસ્ટન્સનું અને અમે કુંડાળા પાડ્યા છે, બધી રીતે અમે અહીંયા વ્યવસ્થા રાખી છે, આગળ બેરિકેડિંગ બી કરેલા છે, તો છતાંય અહીંયા 2000થી વધારે પધારા છે અને આ 50-60 હજાર પબ્લિક છે। હવે અમે એટલું બધું અહીંયા વ્યવસ્થા કરવા છતાં પણ પબ્લિકનું જે આક્રમણ અહીંયા વધી ગયું છે, અમે લોકો અમારા હિસાબે બધી રીતે પબ્લિક માટે રાહત અને પબ્લિક માટે માસ્ક માટેની વ્યવસ્થા અને બીજું અમારા કન્ટિન્યુઅસ માઇક ઉપર એનાઉન્સમેન્ટ ચાલુ રાખ્યા છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો। અને કારણ પોલીસ સ્ટેશનની અંદરથી બી અમને બહુ સાથ સહકાર મળ્યું છે અને પોલીસનું બી સાથ સહકાર છે, પોલીસ બી આ બાબતે બહુ સ્ટ્રિક્ટ છે અને પોલીસ બી બધાને ધ્યાન રાખે છે, અને આવી રીતે અમે જે સોશિયલ ડિસ્ટન્સનું અને કુંડાળા પાડીને આ જે ધંધો કરી રહ્યા છીએ, પબ્લિક આવે છે, પબ્લિક બી પોતાનું માસ્ક પહેરે છે, જે નહીં પહેરતા એના માટે અમે માસ્ક બી વ્યવસ્થા કરી છે, માસ્ક આપીએ છીએ। કોરોના મહામારી વચ્ચે લોકો ભાન ભૂલ્યા હતા। કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં ભદ્ર તેમજ ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં રવિવારે રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો નીકળી પડ્યા હતા, જેને કારણે ભારે ભીડ જોવા મળતી હતી। ખરીદી માટે બજારમાં લોકો ભેગા થતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। આ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કર્યું અને કેટલાકે તો માસ્ક પણ પહેર્યું નહોતું। અમદાવાદમાં દરરોજે કોરોનાના કેસમાં વધારો થતો જાય છે ત્યારે તહેવારના સમયે જ લોકોની ભીડ જોવા મળતા તંત્ર ચોંકી ગયું છે। બધાને તકલીફ પડી છે, હવે થોડી બહુ પબ્લિક છે બિચારી મધ્યમ વર્ગની, જે રોડ ઉપરથી ખરીદી કરે છે, દુકાનમાં જાય તો આજ આઈટમ એમને 1200 રૂપિયા ની પડે, અહીંયા સસ્તી વેચે છે અમે રોડ ઉપર, એમ કે બધાનું ગાડું ચાલે હવે દિવાળીમાં બેન, એ હિસાબથી શું હવે થોડી ગરાકી છે બજારમાં। બાકી આમ તો કોરોનામાં બહુ તકલીફ પડી છે, લોકોને ખાવાના વાંધા થઈ ગયા હતા એવી તકલીફ પડી હતી, હવે થોડી બહુ ગરાકી છે તો મધ્યમ વર્ગ બધાનું ચાલે છે બેન। હાલ દેશમાં કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે દિવાળીના સમયગાળા દરમિયાન લાલ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે આપણે ઇકબાલભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। હા, મારું નામ ઇકબાલભાઈ છે સર। આજે અત્યારે લાલ દરવાજામાં ભીડ આપણને જોવા મળી રહી છે, આપ જે ભીડ જોઈ શકો છો, આ દિવાળીની ખરીદી માટે લોકો આવ્યા છે। આ બજાર એવું બજાર છે, હેમસ્તા બાદશાહનું ઐતિહાસિક બજાર છે લાલ દરવાજા વિસ્તાર, જે ભદ્રની અંદર હેમસ્તા બાદશાહનો કિલ્લો છે, પબ્લિક આ કિલ્લાને જોવા માટે પણ આવે છે, આજુબાજુના ગામડાના લોકો પણ અહીંયા ખરીદી કરવા આવે છે। બીજું કે અહીંયા બાજુ દિવાળી માણસી 2025માં ગરીબ માણસે દિવાળી થઈ જાય છે, લોકો ગરીબ માણસ અહીંયા આવીને ખરીદી કરે છે, સસ્તા ભાવમાં વસ્તુ મળી જાય છે, અને ઘર ઘર વખરીની બધી વસ્તુ, કપડાથી લઈને ઘર વખરી વસ્તુ અને બીજી ઘણા બધાની જે વસ્તુઓ, જ્વેલરી છે, કટલરી છે, ઘરના જે વાસણો છે, સોના બજાર અહીંયા છે, બધા માર્કેટ અહીંયા છે, એટલે આ પબ્લિક આ બજારની અંદર આવે છે ખાસ કરીને। હા, તો કોરોના મહામારી વચ્ચે પણ આટલી ભીડ લોકોમાં જોવા મળી રહી છે, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે, લોકો માસ્ક પહેર્યા વગર પણ ફરી રહ્યા છે, તો આ બાબત પર તમે શું કહેશો? આ બાબતમાં અમે લોકો પબ્લિકને સાવધાન કરી જ રહ્યા છીએ, અમારું કન્ટિન્યુઅસ માઇક ઉપર એનાઉન્સમેન્ટ થતું રહી છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખો, પણ પબ્લિક 4 મહિનાથી જે કંટાળી હતી, આજે આ પબ્લિક જે બહાર નીકળી ગઈ છે, એમને દિલમાંથી ભય અને ડર નીકળી ગયો છે, તો છતાંય અમે પબ્લિકને સમજાવીએ છીએ કે ભાઈ તમે જો આ કોરોના ગયું નથી, કોરોનાની વેક્સિન અત્યારે હાજર નથી, અવેલેબલ નથી, એટલે આપણે આ માસ્ક જે છે આ માસ્ક જ કોરોનાની વેક્સિન છે, એટલે માસ્ક અવશ્ય પહેરો અને માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ રાખો, તમારી જોડે 4 માણસ હોય તો તમે ડિસ્ટન્સમાં ખરીદી કરો, ડિસ્ટન્સમાં રહો, અને અમે આવી રીતે બધાને જણાવીએ છીએ। હાલ કોરોના મહામારીને લઈને અનેક એવા સમાચાર સામે આવી રહ્યા છે, તો પણ આટલી ભીડ છે લોકોમાં, ગ્રાહકોમાં ઉત્સાહનો માહોલ છે, તો દર વર્ષની સરખામણી કરતા અત્યારે શું ભાવમાં?
અને લોકોમાં પણ ડિફરન્સ જોવા મળી રહ્યો છે. હા, ભાવમાં તો મેડમ અત્યારે કોરોના પછી થોડાક ભાવ ઊંચા થયા છે. ભાવની અંદર અમારે શું છે કે અત્યારે આ વખતે થોડુંક મોંઘવાળી વધી ગઈ છે. કાપડની અંદર જીએસટીમાં અને જીએસટી વધી ગઈ છે, કાપડમાં ભાવ વધી ગયા છે. અને જ્વેલરીની અંદર પણ કોરોનાની અંદર જે ટ્રાન્સપોર્ટેશન બંધ હતું અને જે લોકોની પાસે સ્ટોક હતું એ સ્ટોક પ્રમાણે લોકોએ માલ કાઢ્યું છે અને માલ વેચ્યું છે. અને અત્યારે અમને પણ માલ ત્યાં ઉપરથી મોંઘું આવ્યું છે. ગ્રાહકને અમે મોંઘું વેચીએ છીએ પણ એટલું મોંઘું નથી કે ગરીબ માણસ દિવાળી ના કરી શકે. તો હાલ આપણે લાલ દરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોઈ તથા અહીંના કોઈ સ્થાનિક વિશે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. કેમેરામેન સચિન પઢિયાર સાથે અંજલિ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.